विद्यार्थी मित्रों, गया लेक्चर ની અંદર આપણે જે ના વિશે અભ્યાસ કર્યો હતો એની થોડીક માહિતી મેળવી લઈએ। આપણે ગયા લેક્ચરમાં એવી વાત કરી હતી કે વસ્તી ગણતરી એટલે શું, શા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને ભારતની વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ હતી, વસ્તી અંગેનું આપણે આખું માળખું સમજ્યા, અને માનવ એક એમ કહી શકાય કે સંસાધન છે, માનવ પોતાની બુદ્ધિ, આવડત, જ્ઞાન, કૌશલ્ય અને શક્તિ દ્વારા જે કંઈ વસ્તુનું સર્જન કરે છે તે એના ઉપયોગમાં આવી શકે એવી વસ્તુઓનું સર્જન કરે છે। આવા બધા મુદ્દાઓની ચર્ચા આપણે ગયા લેક્ચર દરમિયાન કરી હતી। આ લેક્ચરની અંદર આપણે વસ્તી વૃદ્ધિના કારણો, અમુક ક્વોટેશન્સ જે આપણે કહીએ સુખવિચાર રૂપે આવતા હોય એના વિશે સમજ કેળવીશું, બીજું ભારતની વસ્તીનો ચાર્ટ અહીંયા દર્શાવવામાં આવ્યો છે એના વિશે પણ માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ આપણે આ લેક્ચર। વસ્તી વૃદ્ધિ 2001 થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે। એક દશકાની વાત છે ખાલી, કે 2001 થી 2011ના દાયકા દરમિયાન ભારતની વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે, છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની વાત છે। એટલે કે વસ્તી વધારાનો જે દર હોવો જોઈએ એ ઘટેલો છે, એ ભારત માટે એક સરસ મજાની વાત છે, એમ કહી શકાય કે મહત્વની વાત છે। વસ્તીનો જે કુલ રેશિયો વધતો હોય છે એ રેશિયાની સરેરાશ ઘટે તો એ સારી જ બાબત ગણાય, ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે। હવે આપણે જોઈએ કે વસ્તીનું માળખું બદલાઈ ગયું છે। પહેલાંની જે વસ્તી હતી, જે એમ કહી શકાય કે 51 થી લઈ અને 91 સુધીની, તો આ વસ્તી વધારો એમાં ખાસ કરીને 81 આજુબાજુનો ગાળો, 81 થી 91નો સમયગાળો, એ વસ્તી વધારાનો દર સ્વાભાવિક રીતે એ સમય દરમિયાન વધારે હતો। અને વર્તમાન સમયની જે વસ્તી છે એ શિક્ષિત લોકોની ગણવામાં આવે છે। 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ। એટલે કે એમાં કેટલો વધારો નોંધાયો છે એ તમે સમજી શકો છો। 2001માં જે વસ્તી 102.87 કરોડ જેટલી હતી એ 2011માં 121.01% જેટલી થઈ જાય છે। કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય, વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે। કેન્દ્ર સરકાર છે એ વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય, વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે, પરિણામે 1.7% જેટલા વસ્તી વૃદ્ધિનો દર નીચો ગયો છે। વસ્તી વૃદ્ધિનો દર કેટલો નીચો ગયો છે? 1.7% જેટલો। ભારતની વસ્તીને જોતા આ વસ્તી વૃદ્ધિ દર એમ કહી શકાય કે કંઈ ન ગણાય, પણ દર નીચો જવો એ એક મહત્વની ઘટના ગણી શકાય। તો આપણે જોયું કે અહીંયા વસ્તી વૃદ્ધિનો જે મુદ્દો છે એમાં આપણે જોયું કે એક દશકાની અંદર ભારતની અંદર 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો દર્શાવેલો છે। અને અહીંયા એક મહત્વની એ પણ બાબત આપણને જાણવા મળી કે વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 1.7% જેટલો નીચો ગયો છે। 1.7% ફરી એકવાર કહી દઉં કે ભારતની વસ્તીને ધ્યાનમાં રાખતા આ દર આંકડા જે છે એ કંઈ મહત્વના નથી, પણ મહત્વનું શું છે કે દર નીચો જાય એ ઘણું મહત્વનું છે વસ્તી વૃદ્ધિના કારણો। હવે આપણે એ તપાસીએ કે ભારતની વસ્તી સ્વાભાવિક વધારે છે તો વસ્તી વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ શું છે। ભારતના લોકો એમ કહી શકાય કે ભારત વિશ્વની અંદર બીજા નંબરે આવે છે વસ્તીની દ્રષ્ટિએ,
જે સારી બાબત ન ગણાય, કારણ કે જેમ વસ્તી વધારે હોય એમ જરૂરિયાતના સાધનો ઘટે, એમ સંસાધનોનું પ્રમાણ ઘટે, અને વસ્તીનો બહોળો ભાગ એમ કહી શકાય કે પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી ન શકે, આવી ગરીબ પરિસ્થિતિનું સર્જન થાય, બેકારીનું સર્જન થાય, ભૂખમરાનું સર્જન થાય. આ બધા વસ્તી વધારા પાછળના જે પરિણામો છે, જે માનવીઓ ભોગવી રહ્યા છે, ખાસ કરીને ભારતની પ્રજા આનો સામનો કરી રહી છે, તે મુખ્ય ગણવામાં આવે છે. એટલા માટે વસ્તી વધારો એ સારી બાબત નથી. એટલે અહીંયા વસ્તી વૃદ્ધિના કારણો શું, કે ભારતની અંદર વસ્તી વધારો એટલો બધો કેમ, એની પાછળના કયા કારણો છે એ સમજવા પ્રયાસ કરીએ. જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે. જન્મ અને મૃત્યુ એ બંને કુદરતી બાબત ગણાય છે. જન્મ માણસ ક્યાં લેવો, કયા કુળમાં લેવો એ નક્કી કરી શકતું નથી. એવી જ રીતે મૃત્યુ પણ માણસને ક્યારે આવી જાય એ મૃત્યુ કંઈ કહેવાતું નથી. એટલે જન્મ અને મૃત્યુ આ બંને બાબત કેવી છે, કુદરતી. એવી જ રીતે વસ્તી વધારો પણ છે. પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, એટલે કે વસ્તી વધારવા માટે અમુક બાબતો મુખ્ય ગણવામાં આવે છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે. અહીંયા બહુ સરસ મજાની વાત કરેલી છે કે વસ્તી વધારા પાછળ જે જે કારણો જવાબદાર છે એ કયા કયા છે અને કેવા છે. તો કે ભાઈ, વસ્તી વધારો જે છે એમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા, વ્યાપાર, શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે. ભારતમાં છેલ્લી બે સદી દરમિયાન, સદી એટલે 100 વર્ષ, એટલે આપણે ગણી શકીએ 200 વર્ષ, વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. 18મી સદીમાં એમ કહી શકાય કે ભારતની વસ્તી એટલી બધી નહોતી, પણ 19મી સદીથી એ વસ્તી વધારાનો દર સ્વાભાવિક રીતે ઊંચો જવા લાગ્યો. પહેલા વસ્તી વધારાનો દર નીચો હતો, કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. આપણે સમજી શકીએ છીએ કે એક સમય ભારતની અંદર એવો હતો કે જ્યારે અરાજકતા વ્યાપી હતી, ખાસ કરીને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, જ્યારે એમ કહી શકાય કે પ્લાસીનું યુદ્ધ 1757માં થયું, એ સમયગાળો એમ કહી શકાય કે ભારતની અંદર વસ્તી વધારાનો દર ઘણો બધો નીચો હતો. કારણ કે એક તો ભારત ગુલામીની અવસ્થામાં જીવી રહ્યું હતું, બીજું કે એ સમયે બાળ મૃત્યુ દરનું પ્રમાણ પણ ઘણું બધું ઊંચું હતું, અને ઘણા બધા રોગો, ખાસ કરીને અહીંયા રોગોના નામ દર્શાવવામાં આવેલા છે કે કોલેરા છે, પ્લેગ, ક્ષય જેવા રોગનું નિયંત્રણ ન હતું. કોલેરા હોય, પ્લેગ હોય, ક્ષય હોય, ક્ષય એટલે ટીબી, આવા બધા રોગોની કોઈ દવા શોધાણી નહોતી, અથવા તો એની કોઈ ઉપચારાત્મક પદ્ધતિ પણ નહોતી શોધાણી. એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે આ રોગ લાગુ થતો ત્યારે એવા કિસ્સાની અંદર 100%માંથી 0.01% એની બચવાની શક્યતા રહેતી હતી. એટલે મોટા ભાગે બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું હતું. દુષ્કાળ અને ભૂખમરાથી મૃત્યુ થતા, એ સમયે વારંવાર દુષ્કાળો અને ભૂખમરો પડતા, આપણે ઘણીવાર જાણીએ છીએ કે 56મો દુકાળ ભારતની અંદર થયો, બરાબર. પછી આપણે ગુજરાતીની અંદર માનવીની ભવાઈ, ઈશ્વર પેટલીકર જો હું ભૂલતો ન હોય તો એના લેખક છે, અને એ પાઠની અંદર એણે જે ચિત્રણ રજૂ કર્યું છે, જે ચિત્ર આપણે દ્રશ્ય આપણા નજર સામે તરી આવે એવું સુંદર મજાનું, એમ કહી શકાય કે એની સુંદર શૈલીમાં એણે સહજતાથી જે રજૂઆત કરી છે, એ પાઠમાંથી આપણને જાણવા મળે છે કે એ સમયે ભારતની કેવી કપરી પરિસ્થિતિ હતી. બીજું એક વસ્તુ પણ અહીંયા તમને કહી દઉં છું કે 1807માં એકવાર દુકાળ પડ્યો હતો, ત્યારે એક વ્યક્તિએ માત્ર 4 રૂપિયાની અંદર પોતાની પત્ની, પોતાની બહેન અને પોતાની દીકરી, એમ કહી શકાય કે ત્રણેયને વેચવા માટે એ તૈયાર થઈ જાય છે. આ માહિતી હું જે તમને આપી રહ્યો છું એના પ્રમાણભૂત ઉલ્લેખો થયેલા છે ઇતિહાસમાંથી, જે તમારી સમક્ષ હું રજૂ કરું છું. એટલે એ માહિતી ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે એ સમય કેવો કપરો હશે કે માત્ર 4 રૂપિયાની કિંમતમાં 3 વ્યક્તિને આ વ્યક્તિ
વેચવા તૈયાર થઈ જાય છે, એટલે તમે સમજી શકો છો કે દુષ્કાળ કેટલો બધો કપરો હશે, એનું કેવું ભયંકર રૂપ એણે ધારણ કર્યું હશે. તો અહીંયા આપણને એ માહિતી મળે છે. બીજું કે તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી, એટલે કે વર્તમાન સમયમાં જે તબીબી સારવાર અને દવા મળે છે, આપણે અત્યારે 108ને કોલ કરીએ એટલે તરત જ એમ્બ્યુલન્સ આવી જાય છે. ભૂતકાળમાં આવી કોઈ સુવિધા નહોતી, આજથી 200 વર્ષ પહેલાંની વાત કરું છું. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન નહોતું, સારા રસ્તા પણ નહોતા, ઝડપી પરિવહન પણ નહોતું. મોટા ભાગે એમ કહી શકાય કે ગામડામાં દવાખાના જ નહોતા, ગામડાની અંદર ડૉક્ટરો પણ ઉપલબ્ધ નહોતા, એટલે દરેક વ્યક્તિને કાંઈ પણ તકલીફ થઈ હોય તો એને શહેરોમાં જવું પડતું હતું. અને ગામના માણસો હોય, સ્વાભાવિક એને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, આવા ઝીણા ઝીણા રોગો હોય, એના તરફ એ લક્ષ્ય પણ સેવતા નહોતા. જ્યારે અતિશય વધે ત્યારે જે લોકો દવાખાને જતા, અને સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ વધુ હતું, એટલે કે જે સ્ત્રી બાળકને જન્મ દેવાની સ્થિતિમાં હોય એવી સ્ત્રીઓનું મૃત્યુનું પ્રમાણ પણ વધારે હતું. કારણ કે એ સમયે કોઈ તબીબી સારવાર તાત્કાલિક મળતી નહોતી, આવન જાવનની સરળતા નહોતી. વ્યક્તિ ગામડેથી શહેરમાં જાય અથવા શહેરમાંથી ડૉક્ટર ગામડે આવે ત્યાં ઘણું બધું મોડું થઈ જતું. ઘણા બધા કારણો હશે વિદ્યાર્થી મિત્રો કે જેને કારણે સગર્ભાના મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું હતું. આવા કારણોસર વસ્તી વધારો દેખાતો નહોતો. હવે આ બધા જ કારણો હતા વિદ્યાર્થી મિત્રો, એટલા માટે વસ્તી વધારો દેખાતો નહોતો. કારણ કે વસ્તી વધારો ક્યારે દેખાય, કે જ્યારે મૃત્યુનું પ્રમાણ ઓછું હોય. પછી મૃત્યુનું પ્રમાણ ઓછું કયા કારણોસર હોય, કે જો અત્યારે તબીબી સારવાર છે, પરિવહનની સુવિધા છે, એટલે મૃત્યુનું પ્રમાણ ઓછું છે, જ્યારે જન્મનું પ્રમાણ ઓછું છે એટલા માટે. પણ ભૂતકાળમાંથી 200 વર્ષ પહેલાં જન્મનું પ્રમાણ ઓછું હતું, એની સામે મૃત્યુનું પ્રમાણ પણ ઓછું હતું, એટલે વસ્તી વધારો દેખાતો નહોતો. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે પરિસ્થિતિની અંદર ઘણો બધો બદલાવ થયેલો છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. હાલની વાત કરીએ તો જે સગર્ભા સ્ત્રીઓ હોય એને પૂરતો અને પોષક આહાર મળે છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગનું નિયંત્રણ થયેલ છે. તબીબી સારવાર અને દવાઓથી જે ચેપી રોગ થાય છે એનું પણ નિયંત્રણ થયેલું છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશાવ્યવહારની સુવિધાઓ તાત્કાલિક સારવાર મળી જાય છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશાવ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી જાય છે. આ બધી જ અત્યારે એમ કહી શકાય કે સુવિધાઓ આપણને મળે છે. પરિણામે જે મૃત્યુનું પ્રમાણ હોવું જોઈએ એ ઓછું છે, એ સ્પષ્ટ વાત છે ને, કે જે ભૂતકાળમાં સુવિધા નહોતી મળતી એ વર્તમાનમાં મળવા લાગી છે, અને વર્તમાનમાં આ સુવિધા મળતા હોવાથી મૃત્યુનું પ્રમાણ પણ ઓછું છે. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃવસન થતા મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલ છે. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃવસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલ છે. એટલે અહીંયા એક વાત એવી છે કે જે કુદરતી આપત્તિ છે એ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃવસન થતાં મૃત્યુદરમાં ઘટાડો થયેલ જોવા મળેલ છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે પહેલાં એવી કાંઈ આવી વ્યવસ્થા નહોતી કે જ્યારે કુદરતી આપત્તિ આવે ત્યારે લોકો એ કુદરતી આપત્તિની લપેટમાં એટલા બધા આવતા કે વસ્તીનો ઘણો ખરો ભાગ એમ કહી શકાય કે એ મૃત્યુ પામતો. વર્તમાન સમયમાં કુદરતી આપત્તિ અંગેની જાણકારી હવામાન ખાતા દ્વારા, વિવિધ સંસ્થાઓ દ્વારા દેવામાં આવે છે, અને એના થકી એમ કહી શકાય કે આપત્તિ પહેલાં અને આપત્તિ પછીની વ્યવસ્થાપન કરવામાં આવે છે, અને એના કારણે વસ્તીનો મોટો ભાગ બચી જાય છે. ઉપરોક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલ છે. આવા ઉપરોક્ત પરિબળો તો છે જ, પણ માનવનું આયુષ્ય છે એમાં પણ સુધારો થયેલ છે. 1920માં સરેરાશ આયુષ્ય 40-41 વર્ષની આસપાસનું હતું. ક્યારે? 1920-21માં. હા, ખાસ અહીંયા સરેરાશ આયુષ્ય કેટલું કીધું છે,
કે ભાઈ એ સમયે જે સરેરાશ આયુષ્ય હતું એ કેટલું હતું, તો કે એ સમયે જે સરેરાશ આયુષ્ય હતું એ 40-41 વર્ષની આસપાસનું હતું, જે આજે 63-64 વર્ષનું ગણવામાં આવે છે. એટલે કે સરેરાશ આયુષ્યની અંદર પણ એમ કહી શકીએ કે આજે 22-23 વર્ષનો વધારો થયેલો જોવા મળે છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, હવે મૃત્યુદરમાં ઘટાડો નથી જો બરાબર છે, કારણ કે મૃત્યુદર જે છે એ ઘટતો કેમ નથી, કારણ કે મૃત્યુદરમાં એટલા માટે ઘટાડો નથી કે પહેલાં જેવા રોગો જે હતા એ અસ્તિત્વ નથી ધરાવતા, એની રસી શોધાઈ ગઈ છે, તાત્કાલિક તબીબી સારવાર મળી શકે છે, પરિવહન સડક માર્ગનો ખૂબ વિકાસ થયો છે, આવા બધા કારણોસર. પણ એની સામે જોઈએ તો જન્મદરમાં પણ ઘટાડો નોંધાયેલ નથી. જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળલગ્ન, ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. પહેલી જ વસ્તુ છે કે નિરક્ષરતા. ભારત જે એમ કહી શકાય કે એક અતિ વસ્તી ધરાવતો દેશ ગણવામાં આવે છે, અને ભારતની વસ્તીમાંથી એમ કહી શકાય કે આશરે 20% સિવાયની, 20% પણ કદાચ વધારે હું તમને કહું છું, 80% વ્યક્તિ સાક્ષર ગણાતી નથી. નિરક્ષરતા એનામાં ભરપૂર વ્યાપેલી છે. હવે નિરક્ષર વ્યક્તિ છે એ સંતાનોને સંપત્તિ ગણે છે, નહીં કે જવાબદારી. એટલે સંતાનોની સંખ્યા વધારે રહે છે. બીજું, અંધશ્રદ્ધા અને વહેમમાં ફસાયેલા હોય છે. એટલે કે ભારતની નિરક્ષરતા હોય, નિરક્ષર વ્યક્તિ અંધશ્રદ્ધા અને વહેમમાં જલ્દીથી ફસાઈ જાય છે. એટલે ભારતમાં અમુક લોકો આવા અંધશ્રદ્ધાળુ અને વહેમી લોકોનો ભરપૂર ફાયદો ઉઠાવે છે, અને એના કારણે પણ વસ્તી વધારો થાય છે. રૂઢિગત માન્યતાઓની પરંપરા, ભારતની અંદર અમુક માન્યતાઓ એવી જડ કરી ગયેલી છે સમાજમાં કે ભાઈ પુત્ર છે એ નર્કમાંથી તારે છે, એટલે પુત્ર પ્રાપ્તિની આશાએ સંતાનોની સંખ્યા વધારે છે. બાળલગ્ન, પહેલાંના સમયમાં બાળલગ્ન થતાં, હવે નથી થતાં, પણ એનું એમ ન કહી શકે કે ભારતના કોઈ ખૂણે ખાતરે હજી બાળલગ્ન થતાં નથી, હજુ પણ ક્યાંક ખૂણે ખાતરે બાળલગ્ન થાય છે, એના કારણે પણ વસ્તી વધારો થાય છે. ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ, ગરીબી હોય એટલે વધારે સંતાનો હોય તો સ્વાભાવિક એ રોજીરોટીનું માધ્યમ બની શકે, એટલે પણ, અને વિધવા પુનઃલગ્ન થાય છે એના કારણે પણ વધારો થાય છે, અને નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ, આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કારણો છે કે જેના કારણે વસ્તી વધે છે. અને આ વસ્તી વધારા પાછળનું મુખ્ય કારણ પુત્ર પ્રાપ્તિની ઝંખના રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પેરેગ્રાફ આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે, જેનો ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. અહીંયા જોયું કે જો જેમ વસ્તી વધે એમ વ્યવસ્થાપનની સમસ્યા પેદા થાય છે. નવી વસ્તી માટે પણ આવાસો બનાવવા પડે, ખોરાક પાણીની વ્યવસ્થા કરવા પડે, પર્યાવરણનું પ્રદૂષણ હોય એમાં વધારો થાય, સંરક્ષણ પણ વધી જાય, રોજગારી અને ટ્રાફિક નિયમન પણ વધારવા પડે, એટલે કે રોજગારી વધારવી પડે અને ટ્રાફિક નિયમનની સમસ્યા ઊભી થાય છે. તો આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આટલું જાણી અને આપણે વાત પૂર્ણ કરીએ કે બાળલગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે, તે પહેલાં લગ્ન કરવા એ ગુનો છે. એટલે અહીંયા સ્વાભાવિક એક માહિતી આપણી સામે આપેલી છે કે બાળલગ્ન પ્રતિબંધ ધારો, આપણે જૂનું યાદ કરીએ કે 1829માં વિલિયમ બેન્ટિક દ્વારા સતી પ્રથાનો કાયદો જે હતો એ નાબૂદ કરવામાં આવ્યો, એવી જ રીતે બાળલગ્ન પ્રત્યે પણ એણે ઘણા બધા પ્રયાસો કર્યા હતા. તો બાળલગ્ન પ્રતિબંધ ધારા મુજબ અહીંયા પુરુષની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ અને સ્ત્રીની ઉંમર કેટલી હોવી જોઈએ, 18 વર્ષની હોવી જોઈએ. તો આના ઉપરથી શું થાય કે જો એના પહેલાં લગ્ન કરવામાં આવે તો એ ગુનાપાત્ર અથવા સજાને પાત્ર બને છે. તો
तो विद्यार्थी मित्रों અહીંયા દર્શાવવામાં આવેલા તમામ મુદ્દાનો અભ્યાસ આપણે વિગતે કર્યો છે। આશા રાખું છું કે તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો। એ જ અપેક્ષા સાથે વિરમું છું। થેન્ક યુ વેરી